नमस्ते विद्यार्थियों, धोरण त्रण विषय हिंदी। हिंदी विषयनू स्वाध्यायपत्र में हिंदी विषयनू स्वाध्यायपत्र खोलो। तमारी पासे स्वाध्यायपत्र तो हशे ज, तेमा पाना नंबर 40 काढ़ो। पाना नंबर 40 जो हिंदी विषय में अपने स्वाध्याय पत्र में प्रश्न एक नी खाली जगह सीखी गया हता अने पाना नंबर 41 ऊपर प्रश्न बेना जुड़का पण सीखी गया हता। प्रश्न बेना जुड़का में अपने पहला नंबरना जुड़का सीख्या हता। आज अपने आगरना जोड़का सीखीशू। स्वाध्याय पत्र में पेन्सिल थी सुंदर अक्षरे लखवानु छे, जेथी तमे स्वाध्याय पत्र फरीथी वाँची सको। इतला माटे स्वाध्याय पत्र में जवाब साचो लखजो अने सरस अक्षरे लखजो। आज अपने आगरना जोड़का सीखीशू, तेमा नंबर बीजाना जोड़का सीखिए। जो अहीं आ नंबर बीजाना जोड़का, तेमा अहीं आपने अ विभाग में गुजराती में शब्द आप्या छे, अंकोना शब्द आप्या छे, अने सामे ब विभाग में हिंदी में गिनती तमने आपी छे। आपणे वच्चे जवाब लखवानो छे, आपणे खाली जग्या में जवाब लखीशू। 23 23 ने हिंदी में शू कहवाय? 23 ने हिंदी में 23 कहवाय। तो पहली खाली जग्या में लखो 23। एकवीस तो एकवीस ने हिंदी में शू कहवाय? एकवीस। बीजी खाली जगह में जवाब लखो 21। अठार अठार ने हिंदी में शू कहवाय? अठार ने हिंदी में अठारह कहवाय। अठार ने सामे नी खाली जगह में लखो अठारह। ओगणत्रीस ओगणत्रीस ने हिंदी में शू कहवाय? ओगणत्रीस ने हिंदी में कहवाय 29। जवाब लखो। छवीस तो छवीस ने हिंदी में शू कहवाय? छवीस ने हिंदी में 26 कहवाय। जवाब लखो 26। આગળ નંબર 3 ના જોડકા શીખીએ। અહીં આપણે પક્ષીઓના નામ આપ્યા છે, આપણે નામ જોઈએ તે ઉપરથી ખબર પડશે કે આ પક્ષીઓના નામ છે। અ વિભાગમાં આપણને પક્ષીઓના નામ આપ્યા છે, એટલે કે હિન્દીમાં પક્ષીઓના નામ આપ્યા છે। બ વિભાગમાં આપણને તેનું ગુજરાતી આપ્યું છે, એટલે કૌવા એટલે શું થાય? તો કે કાગડો। કેવી રીતે ગુજરાતી અર્થ આપ્યો છે તે આપણે અહીં જવાબમાં ખાલી જગ્યામાં લખવાનો છે। પહેલું છે કૌવા, તો કૌવા એટલે શું થશે? કાગડો। જવાબમાં લખો કાગડો।
મુર્ગા, તો મુર્ગા એટલે શું થશે? મુર્ગા એટલે કુકડો. જવાબ લખો કુકડો. ઉલ્લુ, ઉલ્લુ એટલે શું થશે? ઉલ્લુ એટલે કુંવળ. જવાબ, ત્રીજી ખાલી જગ્યાનો જવાબ લખો કુંવળ. બતક, બતક એટલે શું થશે? બતક, લખો બતક. ચીડિયા, ચીડિયા એટલે તેનું ગુજરાતી અર્થ આમાંથી શું થશે? ચીડિયા એટલે ચકલી. જવાબ લખો ચકલી. હવે આગળ આપણે ચોથા નંબરના જોડકા જોઈશું. જો આગળ આપણે પક્ષીઓના નામ શીખ્યા, હવે ચોથા નંબરના જોડકામાં આપણને પ્રાણીઓના નામ આપ્યા છે. જુઓ, અ વિભાગમાં આપણને તેનું પ્રાણીઓના નામ ગુજરાતીમાં આપ્યા છે. તમે જોઈ શકો છો અહીં આપણને અ વિભાગમાં ગુજરાતીમાં નામ આપ્યા છે અને બ વિભાગમાં તેનો હિન્દીમાં નામ આપ્યા છે અને અહીં વચ્ચે જવાબની લીટી પણ આપી છે. તો ગુજરાતીમાં કૂતરો આપ્યો છે તો તેને હિન્દીમાં શું કહેવાય તે આપણે બ વિભાગમાંથી શોધીને અહીં ખાલી જગ્યામાં જવાબ લખીશું. કૂતરો, તો કૂતરાને હિન્દીમાં શું કહેવાય? કૂતા. જવાબ લખો કૂતા. સસલું, સસલાને હિન્દીમાં શું કહેવાય? ખરગોશ. જવાબ લખીશું ખરગોશ. સિંહ, સિંહને હિન્દીમાં શું કહેવાય? શેર. જવાબ લખો શેર. શિયાળ, શિયાને હિન્દીમાં શું કહીશું આમાંથી? લોમડી. લખો જવાબ લોમડી. હરણ, હરણને હિન્દીમાં શું કહેવાય? હિરણ. જવાબ લખો હિરણ. હવે તમારા સ્વાધ્યાય પત્રમાં પાના નંબર 42 જુઓ. આગળનું પાંચમા નંબરને જોઈશું. અ વિભાગમાં આપણે ફળના નામ આપ્યા છે, હિન્દીમાં ફળના નામ આપ્યા છે. બ વિભાગમાંથી તે જવાબ શોધીને આપણે જવાબની ખાલી જગ્યામાં લખીશું. અંગૂર, અંગૂર એટલે શું થશે? અંગૂર એટલે દ્રાક્ષ. તો જવાબ લખો દ્રાક્ષ. સેબ, સેબ એટલે શું થાય? સેબ એટલે સફરજન. જવાબ લખો સફરજન. અમૃદ, અમૃદ એટલે શું થશે? અમૃદ એટલે જામફળ. જવાબ લખો જામફળ.
આમ એટલે શું થશે? આમ એટલે કેરી. જવાબ લખો કેરી. બળ. બળ એટલે શું થાય? બેળ એટલે બોર. હવે આગળ છઠ્ઠા નંબરના જુઓ. અહીંયા આપણને ગુજરાતીમાં રંગના નામ આપ્યા છે. શેના નામ આપે છે? રંગના. તેને હિન્દીમાં શું કહેવાય? તે આ બ વિભાગમાંથી શોધી આપણે જવાબની ખાલી જગ્યામાં લખીશું. પીલો. પીળો. તો પીળાને હિન્દીમાં શું કહેવાય? પીળાને હિન્દીમાં પીલા કહેવાય. તો જુઓ, બ વિભાગમાં અહીં આપણને પીલા શબ્દ આપ્યો નથી, માટે આપણે આ ત્રીજા નંબર ઉપર તમને ભૂરા શબ્દ લખેલું આપ્યું છે, તે શબ્દ ચેકી નાખવાનો. ભૂરો શબ્દ, ભૂરા શબ્દ ચેકીને આપણે અહીં શબ્દ લખીશું પીલા. તમને અહીં બ વિભાગમાં ત્રીજા નંબરમાં ભૂરા શબ્દ લખ્યો આપેલો છે, તે ચેકીને તમારે પીલા શબ્દ લખવાનો છે. હવે પીળો. પીળો એટલે શું થશે? પીલા. જવાબ પહેલી ખાલી જગ્યામાં જવાબ લખો પીલા. સફેદ. સફેદને હિન્દીમાં શું કહેવાય? સફેદને હિન્દીમાં સફેદ જ કહેવાય. જવાબ લખો સફેદ. કાળો. તો કાળો છે તેને હિન્દીમાં શું કહીશું આપણે? કાલા. જવાબ લખો કાલા. લીલો. લીલાને હિન્દીમાં શું કહીશું? લીલો એટલે હરા. જવાબ લખો હરા. કેસરી. કેસરીને હિન્દીમાં શું કહેવાય? કેસરીને હિન્દીમાં કેસરી જ કહેવાય. જવાબ લખો કેસરી. આગળ સાતમા નંબરના જોડકામાં આપણને સગા સંબંધીઓના નામ આપ્યા છે. વિભાગમાં આપણને હિન્દીમાં સગા સંબંધીના નામ આપ્યા છે, તેનું ગુજરાત તેને ગુજરાતીમાં શું કહેવાય? તે બ વિભાગમાંથી શોધી આપણે ખાલી જગ્યામાં લખીશું. ભૈયા. ભૈયા એટલે શું થશે? ભૈયા એટલે ભાઈ. લખો જવાબ પહેલી ખાલી જગ્યામાં ભાઈ. ફૂફા. ફૂફા એટલે શું થાય? ફૂફા એટલે ફૂવા. ચાચા. ચાચા એટલે શું થશે? ચાચા એટલે કાકા. પિતાજી. પિતાજી એટલે શું થશે? પિતાજી એટલે પપ્પા. મામી. મામી એટલે શું થશે? મામી એટલે મામી. આગળ
आठमा नंबर ना जोड़का मा आपने अही नाम आप्या छे अविभाग मा तेनु गुजराती सुधी ने आपणे बहुविभाग माथी गुजराती शब्द सुधी जवाब लखवानो छे। किसान, तो किसान एटले शुं थशे? किसान एटले खेडूत। चील, चील एटले शुं थाय? चील एटले समड़ी। बादामी, बादामी एटले शुं थाय? बदामी। लोहार, लोहार एटले शुं थशे? लोहार एटले लुहार। नमक, नमक एटले शुं थाय? नमक एटले मीठू। હવે સ્વાધ્યાય પત્રમાં પાના નંબર 43 જુઓ। પાના નંબર 43 ઉપર આપણે 9મા નંબર ઉપર જોડકા આપ્યા છે। 9 નંબરના જોડકા જોઈશું। તેમાં પહેલું દાડમ, દાડમને હિન્દીમાં શું કહેવાય? દાડમ એટલે અનાર। જવાબ લખો અનાર। ટપાલી, ટપાલી એટલે શું થશે? ટપાલી એટલે ડાકિયા। જવાબ લખો ડાકિયા। સોળ, સોળને હિન્દીમાં શું કહેવાય? સોળને હિન્દીમાં સોલહ કહેવાય। જવાબ લખો સોલહ। તેતર, તેતરને હિન્દીમાં શું કહેવાય? તેતરને હિન્દીમાં તીતર કહેવાય। તો ચોથી ખાલી જગ્યાનો જવાબ લખો તીતર। કાકા, કાકાને હિન્દીમાં શું કહેવાય? કાકા એટલે ચાચા। પાંચમી ખાલી જગ્યાનો જવાબ લખો ચાચા। હવે આગળનો પ્રશ્ન 3, પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। તેમાં પહેલો પ્રશ્ન, ગાંધીજી કા પૂરા નામ ક્યાં થા? તેનો જવાબ આપણે લખીશું ગાંધીજી કા પૂરા નામ મોહનદાસ મોહનદાસ થા।
જુઓ વિદ્યાર્થીઓ, તમારે પ્રશ્નોનો જવાબ કરીને આપ્યું છે તેની સામે જ લખવાનું રહેશે અને સરસ અક્ષરે લખજો. ગાંધીજી કા પૂરા નામ મોહનદાસ ગાંધી થા. હવે આગળ બીજો પ્રશ્ન. ગાંધીજી કી માતાજી કા નામ ક્યાં થા? તો જવાબ લખીશું આપણે, ગાંધીજી કી માતાજી કા નામ પુટલીબાઈ થા. ગાંધીજી કી માતાજી કા નામ પુટલીબાઈ થા. આગળ ત્રીજો પ્રશ્ન. બાપુ ક્યાં કાંતે થે? જવાબ લખો, બાપુ ચરખા કાંતે થે. બાપુ ચરખા કાંતે થે. આગળનો ચોથો પ્રશ્ન. બાપુ કો કોણ પ્યારે લગતે થે? બાપુ કો બચ્ચે પ્યારે લગતે થે. જવાબ, બાપુ કો બચ્ચે પ્યારે લગતે થે. બાપુ કો બચ્ચે પ્યારે લગતે થે. આગળનો પાંચમો પ્રશ્ન. ગાંધીજી કો લોગ ક્યાં કહેતે થે? તો ગાંધીજી કો લોગ બાપુ કહેતે થે. જવાબમાં લખીશું, ગાંધીજી કો લો બાપુ કહેતે થે. આગળ છઠ્ઠો પ્રશ્ન. હમારે દેશ કા નામ ક્યા હે? જવાબ લખીશું, હમારે દેશ કા નામ ભારત હે. હમ સાતમો પ્રશ્ન. હમ કિસ માં કે બચ્ચે હે? જવાબ લખીશું, હમ ભારતમાં કે બચ્ચે હે. આઠમો પ્રશ્ન. હમારા દેશ કૈસા હે? જવાબ લખો, હમારા દેશ સબસે ન્યારા હે.
આગળનો નવમો પ્રશ્ન, ડાકી કા નામ ક્યા હે? જવાબ લખો, ડાકીએ કા નામ સેવક રામ હે. આગળ દસમો પ્રશ્ન, ડાકિયા કહાં કામ કરતા હે? જવાબ લખીશું, ડાકિયા ડાકઘર મેં કામ કરતા હે. ડાકિયા ડાકઘર મેં કામ કરતા હે. આગળ અગિયારમો પ્રશ્ન, ડાકિયે કે થૈલે મેં ક્યા હે? ડાકિયે કે થૈલે મેં ચિઠ્ઠિયાં હે. જવાબ લખીશું, ડાકિયે કે થૈલે મેં ચિઠ્ઠિયા હે. વિદ્યાર્થીઓ, આજે આપણે પ્રશ્નપત્રમાં આટલું જ શીખીશું. આજે તમારે લેશનમાં આપણે પ્રશ્નપત્રમાં જેટલું લખ્યું, પ્રશ્નપત્રમાં જે પ્રશ્ન શીખ્યા તે તમારે સરસ અક્ષરે નોટબુકમાં લખવાના છે.